લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી દ્વારા આયોજિત લોકમેળામાં લોકોએ મોજ માણી હતી. લોકમેળાનું સુંદર આકર્ષણ કૃષ્ણ જન્મ હતો. પુરાણમાં જે ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યો હતો તે રીતે કૃષ્ણ જન્મની અનોખી ઉજવણી પણ કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી દ્વારા નૂતન સ્કૂલના વિશાળ પટાંગણમાં લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેર ઉપરાંત જિલ્લાભરમાંથી જન્માષ્ટમીના દિવસે સવારથી જ લોકમેળાની મોજ માણવા લોકો પહોંચી ગયા હતા. હૈયે હૈયું દળાતું હોય તેટલી માનવ મેદની લોકમેળામાં ઉમટી પડી હતી. અમરેલી શહેર અને જિલ્લા જનતાએ મન મૂકીને લોકમેળો માણ્યો હતો. લોકમેળાનું સુંદર આકર્ષણ કૃષ્ણ જન્મ હતો. પુરાણમાં પણ જે ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યું હતું તે જ રીતે કૃષ્ણ જન્મોની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. દેવકીનો અને કૃષ્ણ ભગવાનનો જન્મ એક જ સમયે થયેલો ત્યારે કંસને ચેતવતા માટે આકાશવાણી થઈ હતી અને ત્યારબાદ ભારે વરસાદ વચ્ચે સુંડલામાં વાસુદેવ દેવકી અને કાનુડાની અડલાબડલી કરેલી છે તે ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. હાજર રહેનારા સૌ કોઈ આ સુંદર દૃશ્યાંક જોઈને અભિભૂત થઈ ગયા હતા. આ પહેલાં રાધાકૃષ્ણની વેશભૂષા પણ રાખવામાં આવી હતી. તેમાં બહુ મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ બહુ જ સુંદર રીતે રાધાકૃષ્ણ બનીને આવ્યા હતા. આ વેશભૂષામાં કાનુડા કરતાં રાધાની સંખ્યા વધારે જોવા મળી હતી. આયોજકો દ્વારા દરેક ભૂલકાઓને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. આ સુંદર લોકમેળાનો લાભ લોકોએ મન ભરીને માણ્યો હતો. મારો કાનુડો જોડે ઓના કેરા કાનુડાનો ભોગે
ભવિષ્યની અંદર એક દુર્ગાના સ્વરૂપે હતી અને દુર્ગાના સ્વરૂપે એ માયાદેવી કહેવાણી. જ્યારે કૃષ્ણ ભગવાન અહીંયા મથુરાની અંદર મથુરામાંથી નીકળી અને વૃંદાવનની અંદર કૃષ્ણને મૂકી જાય છે અને નવજાત બાળકીને લઈને ત્યાં પાછા જાય છે અને જ્યારે એ બાળકી જ્યારે મથુરા પહોંચે છે અને કંસને ખબર પડે છે કે કૃષ્ણનું આઠમું સંતાન જન્મ્યું છે ત્યારે એ બાળકીને પૂછવીને જમીન ઉપર પછાડવા જાય છે ત્યારે એ બાળકી કૃષ્ણના હાથમાંથી છટકી જાય છે
અને આકાશની અંદર જતી રહે છે અને એક દેવી સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે અને એ વખતે આકાશવાણી થાય છે એ કંસ તારો વધ કરનાર કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે, આઠમું સંતાન જન્મ લઈ ચૂક્યું છે અને વૃંદાવનમાં છે, હવે તારો પાપનો નાશ થશે અને તારો પણ વધ થશે, એટલા માટે માયાદેવી એક દેવી સ્વરૂપ હતી એટલે લાયન્સ ક્લબે આજે કૃષ્ણ જન્મોત્સવની સાથોસાથ માયાદેવીનો પણ જન્મોત્સવની ઉજવણી કરી એક સમાજને એક નવો રાહ ચીંધ્યો છે